વિક્ટર એડોબોર નામનો આ નાઇજીરિયન નાગરિક અમદાવાદ રેલવે સ્ટેશન પરથી પોલીસના હાથે ઝડપાયો છે. આ નાઇજીરિયન રાજકોટમાં એક હોટલમાં મિટિંગ કરવા આવ્યો હતો. નકલી ડોલર કૌભાંડના મુદ્દે રાજકોટ પોલીસે મુરલીધર હોટલમાં દરોડો પાડતા ત્યાંથી નકલી ડોલર બનાવવાના મશીન સહિતની સામગ્રી મળી આવી. સાથે સૂટકેસ, નકલી ડોલર, હાથ મોજા અને નેગેટિવ સહિતની સામગ્રી પણ પોલીસે કબજે કરી છે. જોકે વિક્ટર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હોવાની માહિતી મળતા પોલીસે તેને અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધો. તપાસ કરતા જાણવા મળેલું કે રાતના જમ્મુ તાવીમાં એક માણસ આવેલો જે મુરલીધર હોટલમાં નાઇટ રોકાયેલો અને એને રિટર્ન ટિકિટ મળી ગઈ જમ્મુ તાવીની પરત જવા માટે. તો આજરોજે મોર્નિંગમાં એ નીકળેલો હશે રિક્ષામાં બેગ લઈ. બેગ લઈને નીકળ્યા પછી એને એક ડાઉટ પડ્યો ગમે તે એક બેગમાં ઉતરી ગયેલો રિક્ષામાં અને એને બેગ એક કેબિનના નીચે મૂકી અને બીજી રિક્ષામાં એ ખાલી હાથે રવાના થઈ ગયેલો. રિક્ષાવાળો જે મૂકવા ગયેલો જેનામાં બેગ મળી હતી એને જાણ કરી આ બેગ મૂકીને કેમ ગયો. આ નાઇજીરિયન નાગરિક પાસેથી મળી આવેલ પાસપોર્ટ વિઝા 9 એપ્રિલ 2012 સુધીના છે, જેથી ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરવા બદલ પણ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે. રોજ સવારે 10 કલાકે અમારા પોઈન્ટ સાહેબને રાજકોટ તરફથી બાતમી મળેલ કે એક નાઇજીરિયન જમ્મુ તાવી એક્સપ્રેસમાં આવે છે અને અનધિકૃત વ્યક્તિ છે તેવું જાણવા મળતા અમે વોચમાં હતા ને જમ્મુ તાવીમાં અમે તપાસ કરતા એક નાઇજીરિયન મળી આવેલ. આ નાઇજીરિયન નાગરિક સામે અમદાવાદ અને રાજકોટ પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટથી પરાક્રમસિંહ જાડેજા સાથે અમદાવાદથી અનિતા પટણી, VTV.